नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 विज्ञान चैप्टर नंबर 10 प्रकाश परावर्तन और वक्रीभवन लेक्चर नंबर 70 के अंदर आपको हार्दिक स्वागत है। आज आपने अंतर्गोल लेंस वाले रचाता प्रतिबिंब और एक गोलीय लेंस के सूत्र और तेना माने प्रतिबिंब की कोटा की चर्चा करते हैं। पहले आपने अंतर्गोल लेंस वाले रचाता प्रतिबिंब की चर्चा करी। गया लेक्चर में आपने बहिर्गोल लेंस वाले रचाता प्रतिबिंब ना छ किस्सा की चर्चा करी। પહેલો કિસ્સો જોઈએ તો વસ્તુને અનંત અંતરે મૂકવામાં આવેલી છે, એટલે વસ્તુનું સ્થાન અનંત, તો અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો લગભગ મુખ્ય અક્ષને સમાંતર હશે, તમે આકૃતિમાં જોઈ શકો છો। मुख्य अक्ष ने समांतर किरण हे तो बने किरणों मुख्य केन्द्र पसार बराबर प्रतिबिंब स्थान क्या आगे मुख्य केन्द्र एफ वन बराबर किरण है उपर भाग वस्तु में प्रतिबिंब उपर साइड रचा से नीचे नु किरण है नीचे भाग में प्रतिबिंब नीचे साइड रचा से बराबर एफ वन आगे विकेन्द्रित आभासी प्रतिबिंब हे ना प्रतिबिंब हे परिमाण केव बिंदुवत आ प्रकार केव आभासी चतु के आ बने किरणों प्रतिबिंब बीजो किस्सो के जय अनंत अंतर प्रकाशीय केन्द्र ओ वे गमे त्या ते वस्तु मूको तो त्यारे शू तो अनंत अंतर प्रकाशीय केन्द्र ओ वे अह आग ते जोई शको मैं वस्तु एवी लीधेली है। फरीथी नियमों की चर्चा करिए तो पहलो नियम मुख्य अक्ष ने समांतर हो त्यारे बीजू के त्रीजो नियम જયારે પ્રકાશીય કેન્દ્ર ઓ માંથી કિરણ પસાર થાય ત્યારે તો મુખ્ય અક્ષ ને સમાંતર જયારે કિરણ આપાત કરવામાં આવે તો ત્યારે એ વી કેન્દ્રિત થઈને એફ વન માંથી પસાર થશે અને જયારે ઓ માંથી પસાર થતું કિરણ તો એના એ જ માર્ગે આગળ વધશે। તો આ બંને કિરણો એફ વન અને ઓ ની વચ્ચે કોઈ બિંદુમાં ભેગા થાય છે તો એ બી નું પ્રતિબિંબ જે છે એ ડેશ બી ડેશ બરાબર તે એફ વન અને ઓ ની વચ્ચે રચાશે। તો વસ્તુ ક્યાં છે તો કે અનંત અંતર અને ઓ ની વચ્ચે ગમે તે બરાબર પ્રતિબિંબ ક્યાં આગળ મળશે તો કે એફ વન અને ઓ ની વચ્ચે। वस्तु ए बी मोटी छे प्रतिबिंब नानू छे એટલે કે પરિમાણ કેવું આવશે નાનું અને પાછળ તરફ કિરણ લંબાવીને મેળવેલું હોવાથી આભાસી પ્રતિબિંબ હશે। એ બી વસ્તુનું પ્રતિબિંબ એ ડેશ બી ડેશ ચતુર્ભુજ છે એટલે આભાસી અને ચતુર્ભુજ। ક્લિયર? તો આ બે કિસ્સાઓ હતા અંતર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબો। ત્યાર પછી આપણે જોઈએ ગોલીય લેન્સ નું સૂત્ર અને પ્રતિબિંબની મોટા આગળ આપણે અરીસાનું સૂત્ર જોયું હતું તો કે અરીસા માટે વસ્તુ અંતર પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈનો સંબંધ તો એવી જ રીતે અહીંયા પણ કે ગોલીય લેન્સ માટે તેના પ્રકાશીય કેન્દ્રથી વસ્તુનું અંતર પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો જે સંબંધ અથવા સમીકરણ છે એને કહીશું આપણે લેન્સનું સૂત્ર। લેન્સનું સૂત્ર 1/f = 1/b - 1/u પહેલામાં પ્લસ હતું આમાં શું આવશે માઇનસ અને ત્યાર પછી મોટવણી તો કે વસ્તુ કરતા પ્રતિબિંબ કેટલા ગણું મોટું છે કે નાનું છે તેનું સાપેક્ષ પ્રમાણ જે દર્શાવે એને મોટવણી કહેવાય। આગળ આપણે અરીસાના લેક્ચરમાં જોઈ જ ગયા હતા મોટવણી કોને કહેવાય। જો વસ્તુની ઊંચાઈ h અને પ્રતિબિંબની ઊંચાઈ h ડેશ હોય તો મોટવણીને m = h ના છેદમાં h વડે દર્શાવી શકે। એ જ રીતે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતરના સ્વરૂપે પણ દર્શાવી શકીએ। જો પ્રતિબિંબનું અંતર v અને વસ્તુનું અંતર u હોય તો મોટવણી m = v/u વડે પણ દર્શાવી શકાય। આ બંને સમીકરણો છે એની ડાબી બાજુ સરખી છે m m છે બંને બાજુ એટલે કે જમણી બાજુ સરખાવીએ તો મોટવણીનું સૂત્ર h ના છેદમાં h = v/u। અરીસાના સૂત્રમાં મોટવણીનું સૂત્ર શું આવતું હતું h ના છેદમાં h = -v/u અહીંયા આવશે +v/u તો આ ફરક છે। થેન્ક યુ વેરી મચ।